એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. હજરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન શાહે આલમની 627મી સાલગીરા નિમિત્તે જુલુસ નીકળ્યું. કોમી એકતાના પ્રતિક અને ગુજરાતમાં મહાન ઓલિયાએ કિરમ સૂફી સંત હજરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન શાહે આલમની 627મી વિલાદત શરીફ એટલે સાલગીરા 7 જૂન 2023 રોજ બુધવારે ધામધૂમપૂર્વક મનાવવામાં આવી. તેમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના શાહે આલમ સ્થિત દરગાહથી એક વિશાળ જુલુસ રાજમાર્ગ પર નીકળ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓ, ખાનકાહોના આગેવાનો, મૌલવીઓ સહિત મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. આ સંદર્ભે વધુ માહિતી આપતા દરગાહ હજરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન શાહે આલમના ખિદમતગાર શ્રી સુબા ખાન ગની ખાન પઠાણે જણાવ્યું કે હજરત સૈયદ મોહમ્મદ સિરાજુદ્દીન શાહે આલમ મહેબુબે બારીની વિલાદત શરીફ ઇસ્લામિક તારીખ 17મી ઝીલકદ હિજરત 870માં ઈસવીસન 1414 ને સોમવારે રાત્રે થઈ હતી. તેમનો 627મો જન્મદિવસ 7 જૂન 2023 ના બુધવારના રોજ મનાવવામાં આવે છે. સાલગીરા એટલે યૌમે મિલાદન કહેવાય. આજના દિવસે આપણે 25મી તારીખ છે, 600 વર્ષ, એક 6 સદી જેવી આપણે દુનિયામાં આયા થઈ ગયા અને આજે પણ આપણી એવી જાઓ જલાલી છે. અત્યારે તમે જોઈ શકો છો લાંબોડી તાદરમાં પકડી, અત્યારે થોડી વાર પછી અહીંયાથી જુલુસ શરૂ થશે અને પછી આજના ગેટ ઉપર એક નંબર ગેટ ઉપર પૂર્ણ થશે. મારી દુઆ છે જેટલા પણ દરબારમાં આવ્યા છે, છાવાવાળા, સાલમ સરકારના અકીદતવાળા, મોલાએ કાયનાત, મોલા મુશ્કેલ મુસાના અકીદતવાળા જેટલા પણ આપણા દરબારમાં આવ્યા છે, બધાની મુરાદો શાહે આલમ સરકાર પૂરી કરે મારી દુઆ છે. અને હિન્દુસ્તાન આગળ પડે અને હિન્દુસ્તાન તો બનતો જ રહે છે. અમારા શ્રી માનની શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2000 જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતનું વિકાસ ઉપર છે. હાલ 2024માં ઇલેક્શન થાય છે, એના માટે હું નિશ્ચિત દુઆ કરીશ આજે કે 2024માં અમારી બીજેપી સરકાર રામમૂર્તિ ઉપર આવે અને ગુજરાતનું નામ રોશન કરે. હજરત શાહે આલમ સરકારના 20 સાલ પછી અહમદ શાહ બાદશાહ તેમના જીવનકાળ સુધી પ્રતિવર્ષ હાથી ઉપર ચાદર લઈને આવતા અને તેમની બારગાહમાં અકીદત સાથે પેશ કરતા હતા. આ વાતથી પ્રેરણા લઈને દરગાહના ખાદિમ સુબા ખાન પઠાણે તેમના જન્મદિવસે હાથી ઉપર ચાદર લઈને એક જુલુસ સ્વરૂપે દરગાહે પહોંચ્યા હતા. આ જુલુસનું છેલ્લા 5 વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ મહાન સંતના કર્તવ્યને યાદ કરીને તેમની જ્ઞાન પ્રતી તથા જનસેવા કાર્યોમાં બોધપાઠ લેવાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દિક હોય એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.